વૈજ્ઞાનિકો ગઈકાલે આપણે વનસ્પતિમાં અને પ્રાણીઓમાં લિંગી પ્રજનનના પ્રકારો જોયેલા. એમાં આપણે વનસ્પતિમાં અલિંગી પ્રજનનના ચાર પ્રકારો જોયેલા. હવે અન્ય પદ્ધતિઓ જે છે કે જેના દ્વારા વનસ્પતિની અંદર વાનસ્પતિ પ્રજનન થાય છે. સામાન્ય રીતે તમે જુઓ તો વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર જ્યારે વૃદ્ધિ વિકાસનો ગાળો પૂર્ણ થાય, એટલે કે પ્રાણી અથવા વનસ્પતિઓ પુખ્ત બને, તો એ સમયગાળો જે છે એ સમયગાળાને વનસ્પતિઓની અંદર જુનેનાઇન તબક્કો કહેવામાં આવે છે અને પ્રાણીઓની અંદર વનસ્પતિમાં એને પ્રાજનનિક તબક્કો કહેવામાં આવે છે, જ્યારે પ્રાણીઓની અંદર એને જુનેનાઇન તબક્કો કહેવામાં આવે છે. અલિંગી પ્રજનનની અંદર વનસ્પતિની અંદર તમે જુઓ તો પ્રાણીઓની અંદર અલગ અલગ શબ્દ વપરાય છે. મોટાભાગના પ્રાણીઓ અને સરળ સજીવો જે છે એની અંદર તમે જુઓ તો અલિંગી શબ્દ તે સ્પષ્ટ રીતે વપરાય છે, જ્યારે વનસ્પતિઓની અંદર આ અલિંગી શબ્દ ન વપરાતો વાનસ્પતિ પ્રજનન શબ્દ વારંવાર વાપરવામાં આવે છે. એટલે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર આ અલિંગી અને વાનસ્પતિક પ્રજનન જે છે એ બંને એક જ ઘટના છે, પણ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. વાનસ્પતિક પ્રજનનની જે રચનાઓ છે કે જેના દ્વારા વનસ્પતિની અંદર પ્રજનનની ક્રિયા થાય છે, આવી જે વાનસ્પતિ પ્રજનનની રચનાઓ જે છે કે જે વનસ્પતિના મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ કલિકાઓ પક્ષકલિકા અથવા તો અગ્રકલિકા અથવા તો ગાંઠમાં આવેલી ભાગ જે છે એના દ્વારા આપણને એટલે કે વાનસ્પતિક પ્રજનનની અંદર વનસ્પતિનું અંગ જે છે એ અંગ જે છે વાનસ્પતિક પ્રજનનમાં. અહીંયા આગળ વાનસ્પતિક રચનાઓ જે છે કે જે વાનસ્પતિક પ્રજનનની ક્રિયા કરે છે જેને કહેવામાં આવે છે વાનસ્પતિ પ્રસર્જકો. આવા વાનસ્પતિક પ્રસર્જકો એટલે મૂળ પ્રકાર પર્ણ પુષ્પ કલિકાઓ અથવા તો પક્ષકલિકા અગ્રકલિકા વગેરે દ્વારા નવી સંતતિ અથવા તો નવા સજીવના સર્જનની ક્રિયા થાય છે. અને આવા જે વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જે છે તેમાં દાખલા તરીકે પુષ્કાળી ગાંઠામૂળી અધોપુષ્કાળી ગ્રંથિ પુષ્કાળિકા કંદ વગેરે રચનાઓ છે કે જે વાનસ્પતિ પ્રસર્જકો તરીકે ઓળખાય છે. દાખલા તરીકે અધોપુષ્કાળી વાનસ્પતિ પ્રસર્જક જે છે તો અંગ જે છે ફૂદીનાની અંદર આપણને આ પ્રકારે વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. ફૂદીનાની અંદર એની પક્ષકલિકામાંથી જમીનની સપાટીએથી ઉત્પન્ન થતું પ્રકાંડ જે શાખા જે છે એ અડધી જમીનમાં અને અડધી બહાર એમ આગળ પ્રસરે છે. જ્યાં જ્યાં એ કક્ષ અથવા તો પ્રકાંડનો ભાગ જમીનના સંપર્કમાં આવે ત્યાં જમીનના નીચેના ભાગનો મૂળ ઉત્પન્ન કરે છે, જ્યારે હવાઈ ભાગની અંદર એ ઘાસની અંદર આપણને આવું જોવા મળે. મિત્રો, તમે બગીચાની અંદર અથવા ખેતરના સેડા ઉપર તમે ઘાસ ઉગેલું જોયું છે તો એની અંદર તમે જોજો ઘાસ તો એક છોડ અને બીજા છોડ જે છે બીજા સાથે વાયર જેવી રચના તાર જેવી રચના સાથે જોડાયેલા એકચ્યુઅલી શું છે ઘાસની પ્રકાંડની પક્ષકલિકા જે છે એમાંથી ઉત્પન્ન થયેલી શાખા છે જે જમીનને સમાંતર વિકાસ પામે અને જ્યાં જ્યાં એ જમીનના સંપર્કમાં આવે ત્યાં ભૂગર્ભીય ભાગની અંદર મૂળ ઉત્પન્ન કરે છે, જ્યારે હવાઈ ભાગની અંદર પ્રરોહ અથવા તો પ્રકાંડની રચના ઉત્પન્ન થાય. તો આવી જે રચના જે છે કે જેને કહેવામાં આવે છે ભૂસ્તારી. ત્રીજી રચના છે પ્રસર્જક જેને કહે છે ગાંઠામૂળી. મિત્રો, તમે આવું અને કેળ જોયું છે તો એ ગાંઠામૂળી રાઇઝોમ છે જે ભૂગર્ભીય પ્રકાંડનો ખોરાક સંગ્રહિત ભાગ છે. આ જે ભાગ જે છે એની ઉપર આપણને કેટલાક અસ્થાનિક મૂળ અને આંખ જેવી ગાંઠ અને આંતરગાંઠ જેવી અને શંખ જેવા પર્ણ જેવા ભૂગર્ભીય રચનાઓ જે છે આવેલી જોવા મળે. તો આવી જે ગાંઠામૂળી જે છે આગુ અથવા તો કેળ એમાં ભાગમાંથી કેટલાક નવા સજીવો અથવા નવી વનસ્પતિ જે છે ઉત્પન્ન થતી જોવા મળે છે. ચોમાસાના સમયની અંદર જોજો તો ઘણી વખત ઘરની અંદર પડેલા બટેકા છે એ બટેકાની અંદર કુંપળો કુદેલા કલિકાઓ બહાર આવેલી જોવા મળે. દરેક કલિકાઓ જે છે એ બટાકાની જે આંખ છે એ આંખમાંથી ઉત્પન્ન થાય છે.
એટલે આવી જે ગોળાકાર રચના છે પ્રકારના ગ્રંથિ જેને કહેવામાં આવે, આ ગ્રંથિમાંથી આવી જે નાની નાની આંખ જેવી રચનાઓ છે જે બધી કલિકાઓ ઉત્પન્ન થાય છે અને એ કલિકાઓ નવા છોડનું સર્જન કરે છે. મિત્રો તમને ખબર છે કે બટાકાની અંદર બીજ તરીકે આ ગ્રંથિ અથવા ગાંઠની જે આંખો જે છે એ આંખોનો ભાગનો ટુકડો જે છે જમીનની અંદર વાવવામાં આવે છે અને એમાંથી નવા છોડનું સર્જન કરવામાં આવે છે. અત્યારે હાલ નવી વનસ્પતિ સંવર્ધન તથા ટીસ્યુ કલ્ચરની જે ટેકનિક છે એ ટેકનિક દ્વારા આ બટાકાના ગ્રંથિલના કોષમાંથી પણ નવી વનસ્પતિનું સર્જન પ્રયોગશાળાની અંદર નિર્ધારિત ધારાધોરણ મુજબ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. મોટાભાગે ખેડૂતો જે છે એ બટાકાના બીજ તરીકે આ બટાકાની આંખ પર આવેલી જે આંખ છે એ આંખનો ટુકડાનો ઉપયોગ કરે છે. એવી બીજી રચના છે ભૂસ્તારિકા. ભૂસ્તારી રચના જે છે આપણને સ્થળજ વનસ્પતિ જમીન ઉપર ઉગતી જે વનસ્પતિ છે સ્થળજ વનસ્પતિમાં જોવા મળે, જયારે ભૂસ્તારિકા રચના જે છે આપણને જલજ વનસ્પતિઓમાં દાદાજીને જળ સુકા તો પાણીની અંદર તરતી વનસ્પતિ છે જેના મૂળ જે છે પાણીની અંદર લટકતા હોય છે, જ્યારે એના પ્રકાંડ જે છે પરણો જે છે એ પાણીની સપાટીની બહાર આપણને આકર્ષક રંગના ગોઠવાયેલા જોવા મળે છે. તો આવી વનસ્પતિઓને પાણીની સપાટીને સમાંતર એની કક્ષમાંથી પ્રકાંડની કક્ષ કલિકા ઉત્પન્ન થાય છે અને એ કક્ષ કલિકા પાણીની સપાટી પર આગળ જ્યાં આગળ એ કક્ષ કલિકા પાણીના સંપર્કમાં આવે ત્યાં પાણીની અંદરની બાજુએ અસ્થાનિક મૂળ ઉત્પન્ન કરે છે, જ્યારે બહારની બાજુએ પ્રરોહ જે છે પ્રકાંડ જે છે જેના ઉપર પાણીનું સર્જન થાય છે. આ જે રચનાઓ જે છે ટૂંકી હોય છે અને જાડી હોય છે, જ્યારે ભૂસ્તારની અંદર આ રચના જે છે પાતળી અને લાંબી છે. એટલે આ જલજ અને સ્થળજ વનસ્પતિઓની અંદર વાનસ્પતિક પ્રસર્જન કરતી જે રચના છે સ્થળજમાં ભૂસ્તારી અને જલજની અંદર ભૂસ્તારિકા ત્યાં બધેમાં પ્રકાશ
છે, એના પ્રકાર છે, એના ફળો છે, એના પુષ્પ જે છે, એના જે મૃત ભાગો જે છે એ આ તળાવના પાણીની અંદર એકના દ્વારા કારણે પાણી જે છે દુર્ગંધયુક્ત બની જાય છે. સાથે સાથે અંદર રહેલા જે વનસ્પતિ પ્રાણીઓ જે છે નાશ પામે એટલે એના કારણે પણ પાણી જે છે દૂષિત થઈ જાય છે અને આવા દૂષિત પાણીની અંદર આપણી જે સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીની જાતિઓ જે છે એને ખૂબ જ મોટું નુકસાન થાય છે. એના માટે એને નિંદર કહેવા માટે એના માટે શબ્દ વાપર્યો છે એરર. આવા જે જળભૂમિ જે છે એ જળભૂમિની અંદર પણ આપણને ખૂબ જ વિસ્તારિત સ્વરૂપે આપણને માણસ જોવા મળે છે. એ જ રીતે બીજું ઉદાહરણ છે પાનભૂમિ. પાનભૂમિની અંદર પાનો જે છે એ પાનની નીચેની સપાટીની જે કિનારી છે એ કિનારી ઉપર આવેલી જે ખાંચો છે એ ખાંચોમાંથી કેટલીક અસ્થાનિક કલિકાઓ ઉદભવે છે અને આ અસ્થાનિક કલિકાઓ જ્યારે ખરીને જમીન ઉપર પડે અને જ્યારે એને અનુકૂળ પર્યાવરણ મળે ત્યારે એ અસ્થાનિક કલિકાઓમાંથી નવા બાળછોડનું સર્જન થાય છે. એટલે પાનભૂમિમાં પર્ણ દ્વારા આપણને આ વનસ્પતિ પ્રજનન જે છે એ પ્રજનન થતું જોવા મળે છે. આવી રીતે વનસ્પતિઓની અંદર અનેક પ્રજનન જોવા મળતું આ વનસ્પતિ પ્રજનન છે. તો આપણો મિત્ર અહીંયા આગળ વનસ્પતિની અંદર અનેક પ્રજનન જે છે અન્ય કયા પ્રકારે થાય છે એની આપણે વાત કરી. હવે આપણે વાત કરીશું બીજો પ્રકાર છે લિંગી. મિત્રો સૌથી પહેલા શબ્દનો અર્થ વ્યાખ્યા શું છે? લિંગી પ્રજનન એટલે શું અને કયા સજીવો બનવું? એક પિતૃ અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો જે છે એ સજીવો નર અને માદા જન્યુનું પુખ્ત વયે સર્જન કરે છે. આપણે આગળ પ્રજનનની વ્યાખ્યામાં વાત કરી કે દરેક સજીવ જે છે એ પુખ્ત વયે પોતાના જેવું નવો સજીવ ઉત્પન્ન કરે છે અને આ નવો સજીવ લિંગી અથવા તો અલિંગી બે પદ્ધતિ દ્વારા થાય. અલિંગી પ્રજનનમાં આપણે વાત કરી જ્યારે લિંગી પ્રજનનની અંદર એક અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો જે છે એ નર અને માદા જન્યુનું નિર્માણ કરે છે. આ નર અને માદા જન્યુઓ જે છે એમાંથી કેટલાક નર અને માદા કેટલીક જાતિઓમાં ચલિત બંને ચલિત હોય, કેટલાક અંદર ફક્ત નર ચલિત માદા અચલિત હોય છે, ત્યારે કેટલાક સજીવો એવા છે કે જે નર અને માદા બંને અચલિત ક્રિયાઓ દ્વારા નર અને માદા જન્યુઓનું યુગ્મન એટલે કે જોડાણ થાય છે જેને આપણે કહી શકતા. વનસ્પતિની અંદર પરાગણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય ત્યારે પ્રાણીઓની અંદર જુદી જુદી પદ્ધતિઓ દ્વારા નર અને માદા જન્યુઓનું યુગ્મન પણ જોડાણ થાય છે. આવું જે નર અને માદા જન્યુઓનું યુગ્મનના જોડાણના કારણે બનતી જે રચના છે રચનાને કહેવામાં આવે છે યુગ્મનન અથવા તો ફલિદાન. આ યુગ્મનન અથવા તો જે ફલિદાન જે છે એ વૃદ્ધિ અને વિકાસ પામે અને વૃદ્ધિ અને વિકાસ પામીને એમાંથી નવા સજીવો બની જાય છે. મિત્રો અહીંયા લિંગી પ્રજનનની અંદર ખાસ એક વાત ધ્યાન રાખજો કે લિંગી પ્રજનન દ્વારા સર્જાયેલી નવી જાતિ અથવા તો નવો સજીવ અથવા તો નવી સંતતિ જે છે એ પોતાના પિતૃને બિલકુલ અથવા તો સંતતિને બિલકુલ મળતા આવતા નથી. જ્યારે લિંગી પ્રજનનની અંદર ઉપર સંતતિ અથવા નવો સજીવ જે છે એ સજીવો બંને નવા સજીવો એકબીજાને અભિભૂત મળતા આવે છે. જનની પ્રતિકૃતિ કહેવામાં આવે છે કારણ કે જનની રીતે પણ સરખા અને એ ધાર્મિક રીતે પણ સરખા કરવામાં આવે છે જેને આપણે જનની પ્રતિકૃતિ અથવા તો જીનેટિક ક્લોન્સ તરીકે ઓળખીએ છીએ. તો આ લિંગી પ્રજનનની વ્યાખ્યા છે. વનસ્પતિઓ પ્રાણીઓ અને ફૂગના બાહ્યકરણ કેન્દ્રની વિદ્યા અંતસ્થ રચનાનો અભ્યાસ જોયો તો એની અંદર આ બાહ્યકરણ વિદ્યા કેન્દ્રની વિદ્યા અને અંતસ્થ રચનાની અંદર લિંગી પ્રજનન જે છે એક સમાન રીતે રચનાકીય દ્રષ્ટિ અલગ છે, દેહધર્મની દ્રષ્ટિ અલગ છે, અંતસંરચનાની દ્રષ્ટિ અલગ છે, પણ લિંગી પ્રજનનમાં એક સમાન સરખામણો આપણને આ લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર જોવા મળે છે. એટલે કેટલીક વનસ્પતિઓ જે છે દાદાની ગિનતી એકની છે, આવ બીજારી છે, આવ બીજારી અને કેટલાક પ્રાણીઓ જે છે મોટાભાગના એ બધા જ પ્રાણીઓની અંદર આપણને આ રીતે લિંગી જોવા મળે છે. મિત્રો લિંગી પ્રજનનની અંદર એક પિતૃ જે ભાગ લે છે પિતૃ જે છે એ પિતૃ સજીવ જે છે કાં તો એકકીય હોય અથવા દ્વિકીય હોય, પણ એમાંથી સર્જાતા જે જન્યુઓ
જીવન જે વિકસિત થાય ત્યાર પછી એની અંદર આ પ્રજનનની ક્રિયાની શરૂઆત થાય છે. આ ક્રિયા જે છે એને કહેવાય છે પ્રાજનનની તબક્કો. પ્રાજનનની તબક્કો વનસ્પતિ અને પ્રાણીની અંદર અલગ અલગ રીતે જોવા મળે. મિત્રો, આપણે સૌથી પહેલા વનસ્પતિમાં પ્રાજનનની તબક્કો જે છે એની આપણે વાત કરીએ તો વનસ્પતિના વૃદ્ધિના સમયગાળો જે છે કે જે પ્રાણીઓમાં જુનેલાઈન તબક્કો કહેવાય છે, જ્યારે વનસ્પતિઓમાં એને વાનસ્પતિ તબક્કો અથવા વેજીટેટિવ સ્ટેજ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પ્રાણીઓની અંદર જુનેલાઈન તબક્કા દરમિયાન એ પ્રાણી જે છે પરિપૂર્ણ વિકસિત થાય છે અને આવું વિકસિત પ્રાણી જે છે એ પ્રજનનની ક્રિયા કરવા માટે સક્ષમ. વનસ્પતિની અંદર પણ જ્યારે વાનસ્પતિ તબક્કો હોય ત્યારે એ દરમિયાન વનસ્પતિ જે પુખ્ત વયની બને છે, પૂર્ણ વિકસિત બને છે અને આવી વનસ્પતિઓ પર પુષ્પ સંદનની ક્રિયા જે છે શરૂઆત થાય છે. આ પુષ્પ સંદનની ક્રિયા એટલે પ્રજનનની ક્રિયા છે. તો આ વાત થઈ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર વૃદ્ધિ અને વિકાસનો સમયગાળો છે. આ અવસ્થા જે છે પ્રાણીઓનો જુનેલા તબક્કો અને વનસ્પતિની અંદર વાનસ્પતિ તબક્કા. આ જે સમયગાળો છે માત્ર સજીવમાં જુદો જુદો એવું નથી કે વનસ્પતિ અને દરેક વનસ્પતિ અને દરેક પ્રાણીની અંદર આ સમયગાળો સરખો હોય. દરેક ઉદાહરણ તરીકે આપણે જોઈએ દાખલા તરીકે કેટલીક વનસ્પતિઓ છે કે જેમાં પુષ્પ સંદન ગાળો જે છે અલગ. ઉદાહરણ તરીકે તમે ગલગોટો છે, ચોખા છે, ગૌ છે, રાળીએ છે, આબો છે, બરાબર. આ બધી વનસ્પતિઓની અંદર તમે જુઓ તો સામાન્ય રીતે તમને એના અંદર પુષ્પ સર્જનો છે સમય ગાળો જે છે એ અલગ અલગ. ગૌની અંદર 3-4 માસ, ચોખાની અંદર 3 માસ, ગલગોટાની અંદર 3 માસ, રાળીએની અંદર 4-5 માસ, જ્યારે આંબાની અંદર 6-7 વર્ષ અથવા જૂના સમયની અંદર એક કહેવત છે મિત્રો, ઉતાવળે આંબાના માટે. એનો અર્થ એવો થયો કે આંબાની અંદર ઉતાવસ્થાનો સમયગાળો ખૂબ જ લાંબો છે. દાદા આંબો આવે તો એના ફળ જે છે એનો પુત્ર અથવા તો એનો પૌત્ર ખાય. દાદાને ખાવા ના મળે કારણ કે ત્યાં સુધીના સમયગાળાની અંદર આંબો જે છે ખૂબ જ લાંબો સમય સુધી એમાંથી સારી જાતની જો કેરી મેળવી હોય તો શરૂઆતના 4-5 વર્ષ સુધી એના જે પુષ્પ જેને આપણે મોર કહીએ છીએ એ મોરને તોડી નાખવાનું, એના પર ફળ સર્જન થવા દેવાનું નહીં કે જેના કારણે સૂજે છે એ પૂર્ણ વિકસિત થાય અને આવા પૂર્ણ વિકસિત સૂજે છે એના પર વધુ પ્રમાણમાં આપણે કેરી જે છે પ્રાપ્ત કરી શકીએ. એટલે એની અંદર સમયગાળો જે છે અલગ અલગ હોય છે. એક વર્ષીય અને દ્વિવર્ષીય વનસ્પતિમાં વાનસ્પતિ પ્રાજનની અને જીર્ણ અવસ્થા સ્પષ્ટપણે જોવા મળે. દ્વિવર્ષીય વનસ્પતિ અને દ્વિવર્ષીય વનસ્પતિની અંદર આપણે આ વાનસ્પતિ પ્રાજનની અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે. પરંતુ બહુવર્ષીય વનસ્પતિ કે જે વનસ્પતિ ખૂબ જ લાંબા સમય સુધી જીવંત રહી શકે, દાખલા તરીકે આંબો છે, લીમડો છે, કરંજ છે, લીમડો છે, વડ છે, કે આવી વનસ્પતિઓ જે છે એ ઓછામાં ઓછા 30-40 વર્ષથી લઈને 100 વર્ષ, 200 વર્ષ, 2500 વર્ષ લાંબુ આયુષ્ય ભોગવતા. હવે આવી વનસ્પતિઓની અંદર આપણને આ પુષ્પ સર્જનનો સમયગાળો જે છે અને એની અંદર આવેલ જે વાનસ્પતિ કાર્યની અને જીર્ણ અવસ્થાઓ જે છે તે આપણને સ્પષ્ટ રીતે જોવા મળતી નથી. કારણ કે એમાં કેટલાક ભાગ જે છે જીર્ણ બને, સામે બીજા નવા ભાગ જે છે ઉત્પન્ન થાય છે અને એની અંદર ફરીથી પાછો આ વિદ્યુત વિકાસની ક્રિયા થાય, પુખ્ત વયના બને, પુષ્પ સર્જન થાય. આમ વર્ષો વર્ષ સુધી દર વર્ષે એની પર આપણે પુષ્પ સર્જન છે. તો આ જે પુષ્પ સર્જન સમયગાળો જે છે એ વનસ્પતિની અંદર આપણને જુદા જુદા સમયમાં જોવા મળે છે. બહુ વર્ષાય વનસ્પતિઓની અંદર આ અવસ્થાઓ જે છે એ આપણને સ્પષ્ટ રીતે જોવા મળતી નથી. કેટલાક ઉદાહરણો છે, દાખલા તરીકે વાંસની અંદર તમે જુઓ તો એના સમગ્ર જીવન કાળ દરમિયાન ફક્ત એક જ વાર પુષ્પ સમયગાળો જે છે એ 50-100 વર્ષનો પણ હોય છે. કેટલાક વર્ષે 50-100 વર્ષ પછી પુષ્પ સર્જન થાય. એટલે પુષ્પ સર્જનની અંદર વાંસની અંદર ખૂબ જ લાંબો સમય લાગે અને એના જીવનની અંદર ફક્ત એક જ વાર પુષ્પ સર્જન. વાંસની વિશિષ્ટતા એ છે કે એની અંદર એક વાર પુષ્પ સર્જન થાય, મોટા પ્રમાણમાં એની અંદર ફળ સર્જાય,
પછી એ વારસો છોડ જે છે અથવા જે સજીવ છે વનસ્પતિ જે છે ત્યાં પછી એટલે કે એ વાસ સુકાઈ એનો પરિવાર પણ ખૂટતી નથી અથવા એ પરિવાર લીલો બની શકતો નથી એટલે આ વાસની અંદર આપણને બહુ સારી વનસ્પતિ છે એ જીવની અંદર આવી છે એના જીવનકાળની અંદર એક જ વાર પુષ્પ સર્જન મિત્રો આવું જે વનસ્પતિનું બીજું ઉદાહરણ છે નીલકુલજિત વનસ્પતિ તામિલનાડુ કેરળ અને કર્ણાટક કે જે પશ્ચિમ ઘાટના વિસ્તારના ઉડાળ પ્રદેશ પર્વતીય પ્રદેશ ધરાવે આ પર્વતીય પ્રદેશની અંદર નીલકુલજિત જેનું વૈજ્ઞાનિક નામ છે કોબિલન્થસ કુંથિયાના કે જેનો દર 12 વર્ષે એક જ વાર છેલ્લે આ વનસ્પતિની અંદર પુષ્પ 2018ની સામે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આવે છે હવે પછીના નવા પુષ્પો જે છે એ 2030ના વર્ષમાં આ સમય દરમિયાન તામિલનાડુ કેરળ અને કર્ણાટકના જે પર્વતીય વિસ્તારો છે એ વિસ્તારની અંદર આ શૃંગ અથવા તો શ્રબ શ્રબ એટલે કે છોડ છોડ પ્રકારની વનસ્પતિ એ વનસ્પતિની અંદર જયારે પુષ્પ સર્જન થઈ જાય ત્યારે પર્વતીય વિસ્તારો જે છે એ આખા વાદળી પટ્ટાથી છવાય અને આ જે દ્રશ્ય એટલું ભયંકર આકર્ષક હોય છે કે દેશ વિદેશના લોકો જે છે એ આ સમયગાળાની અંદર ત્યાં એના વિઝિટ અથવા તો પર્યટન સ્થળે એને જોવા માટે આકર્ષાય છે એટલે આવી વનસ્પતિઓ જે છે વાસ અને નીલકુલજી કે જેની અંદર પુષ્પસર્જન દ્વારો ખૂબ જ લાંબા સમય અથવા તો વર્ષ જીવન પર એક જ વાર આપણને આવતો જોવા મળે છે તો આજે વનસ્પતિનો કાર્યની આવી જ રીતે પ્રાણીઓની અંદર પણ આપણને કાર્યની પ્રવૃત્તિ જોવા મળે છે પ્રાણીઓની અંદર તમે જોઈ શકો છો કે પ્રાણીઓની અંદર જ્યારે પ્રાણી પુખ્ત વયુ થાય અને જ્યારે પ્રજનનની ક્રિયાની શરૂઆત કરે ત્યારે એ સમયગાળો જે છે આપણે જૂની લાઈન તબક્કો કહીએ છીએ અને આ જૂની લાઈન તબક્કાની અંદર જુદા જુદા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓની અંદર આપણને આ અવસ્થાઓ જે છે પ્રાજનનીય તબક્કો છે દાખલા તરીકે પક્ષી બીજા છે દીર્ઘા અને બીજા છે ગરુડ તો આ પક્ષીઓ તમે જુઓ અથવા તો દીર્ઘાઓ તમે જુઓ ગરુડી જુઓ એ ઈંડા ક્યારે મૂકે છે એક ચોક્કસ સમય છે અમુક ચોક્કસ સમયમાં ઋતુની અંદર જ એ ઈંડા મૂકે વર્ષ પરિણામ મોટાભાગે પક્ષીઓ તમે જુઓ તો ઉનાળાની અંદર જ્યારે ગરમીની શરૂઆત થાય ત્યારે માદાના પ્રજનન અંગો જે છે એ અંતસ્ત્રાવો સુપન થવાના કારણે કારણ કે આવા અંતસ્ત્રાવો છે માદાની અંદર જ્યારે તાપમાન વધારે હોય ત્યારે જ સક્રિય થાય એટલે માદાની અંદર આ અંગો જે છે નરની અંદર આ જે અંગો છે પ્રજનન અંગો એ સક્રિય થાય છે અને એ દરમિયાન પક્ષીઓ જે છે આપણા ચિત્રો જે છે એ આપણને ઉનાળાની અંદર ઈંડા મૂકતા એ રીતે તમે દેડકા વિશે જાણો દેડકો જે છે ચોમાસાની ઋતુ હોય પ્રજનનની ક્રિયા કરે કારણ કે એની પ્રજનન ઋતુ છે એ સિવાય બાકીના સમયની અંદર એ શિયાળાની અંદર ગ્રીષ્મની અંદર અને ઉનાળાની અંદર શીત નિંદ્રાની અંદર જમીનની અંદર દર બનાવી અને બિલકુલ સ્થગિત જીવન જેવી ચોમાસાની શરૂઆત થાય એને 150 જમીનમાં કારણ કે દેડકાની અંદર પ્રજનનની ઋતુ ચોમાસું છે ચોમાસાની અંદર એને પાણીની પ્રજનનની ક્રિયા કરવા માટે ફળની ક્રિયા કરવા માટે એને પાણીની જરૂર પડે એ કોઈ એવું પ્રાણી છે કે જે પાણીની અંદર જમીન ઉપર અને જમીનની અંદર આ ત્રણ સ્થળે વસવાટ ધરાવતું પ્રાણી છે એટલે એ પ્રાણી ચોમાસાની અંદર ઈંડા મૂકતો જોવા મળે જ્યારે ગરોળી તમે જુઓ તો એ પણ ઉનાળાની અંદર ઈંડા મૂકે છે ઉનાળા અને ચોમાસાની શરૂઆત એ વચ્ચેના સમયગાળા અંદર નવા બચ્ચાઓ જે છે આપણે જોવા મળે છે તેનું કારણ છે એનો સમયગાળો એટલે ચોક્કસ ઋતુની અંદર જે ઈંડા મૂકે છે એને એને કહે ઋતુકીય રીતે ઈંડા મૂકવાની એ રીતે ઘણી જાતના મરઘા તમે જુઓ તો એ પણ ચોક્કસ ઋતુમાં ઈંડા મૂકે છે પણ તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ મરઘા કેન્દ્રની અંદર તો બારે માસ ઈંડા આપણે તો આવું કેમ
સમસ્યાનું સમાધાન જે છે તમે મારી પાસેથી મેળવી શકો છો.